બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે વર્ષો જૂની પરંપરા પ્રમાણે ખેડૂતો માટે વર્ષ કેવું રહેશે તેના સુકાન જોવા મળ્યા હતા. ધાનેરાના જૂના વિસ્તારમાં આજે પ્રજાપતિ સમાજના ઘરે પટેલ સમાજ સહિત ખેડૂત વર્ગ ભેગો થયો હતો. અખાત્રીજ પછી આવતા શ્રી ગણેશ ચતુર્થીના દિવસે ખેડૂતો ખેત ઉપજને લઈને અનુમાન લગાવતા હોય છે અને આ પરંપરા ખૂબ જ જૂની છે. ચાર જેટલા માટીના કાચા કળશ બનાવી તેમાં પાણી ભરવામાં આવે છે. ભગવાન શ્રી ગણેશનું પૂજન કર્યા પછી વર્ષો જૂના રિવાજ પ્રમાણે ચારે કળશમાં ભરેલા પાણીને જોવામાં આવે છે કે ચાર કળશનું નામ આગામી ચાર માસ પર રાખવામાં આવે છે, જેમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો તેમ ચાર માસના નામે નાના કળશ મૂકવામાં આવે છે. ત્યારબાદ કયા કળશમાં પહેલા પાણી ફૂટી નીકળે તેને ધ્યાનપૂર્વક જોવામાં આવે છે. પહેલા જે પાણી ભરેલો કળશ ફૂટે તેને પાણી વહે તેના પરથી નક્કી કરવામાં આવતું હોય છે કે કયા માસમાં કેવો વરસાદ પડશે. આવી જ રીતે માટીના ચાર ગોળા બનાવી એકમાં રોકડ સિક્કો, એકમાં ગોળામાં અનાજ, એકમાં બજાર અને ત્યારબાદ નાની બાળકી પાસેથી ગોળાને પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ માટીના ગોળામાંથી શું નીકળે તે જોયા પછી લીલો ઘાસચારો, ખેત પેદાશ અને રોકડ રકમની આવક કેવી રહેશે તે નક્કી કરવામાં આવે છે. તે સમય વિજ્ઞાન ન હતું, ટેકનોલોજી ન હતી, તે સમયે આ પરંપરા ચાલી રહી છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં આવેલા ધાનેરા હવે સિંચાઈ માટેના પાણીને લઈને વલખા મારી રહ્યું છે. આ વર્ષ સારો વરસાદ થાય, તળાવો ભરાય અને પાણીના તળ ઊંચા આવે તેવી પ્રાર્થના કરતા ખેડૂતો નજરે પડ્યા હતા. આજ રોજ દર વર્ષની જેમ અખાત્રીજ એટલે ખેડૂતોનો તહેવાર, અખાત્રીજના ગણેશ ચતુર્થીના અમારે ધાનેરાના તમામ ખેડૂત વર્ગ ગણેશ ચતુર્થીના દિવસે સકન એટલે કે ખેડૂત આ વર્ષ કેવો વરસાદ આવશે, કેવો વર રહેશે એને અનુલક્ષીને આખા ગામના ખેડૂતો ભેગા થઈ અને પ્રજાપતિના ઘરે વર્ષોથી પરંપરાગત મુજબ આજે યુગથી જ્યારે ધાનેરાની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી તમામ ગામના આગેવાનો, ગામના વડીલો અને દરેક જાતિના માણસો ભેગા થઈ અને સકન જોવા માટે જાય છે અને ત્યાં આવતું વરસ કેવું આવશે, નવું વરસ એના વિશે ચારે વર્ષની અંદર ચોમાસાના ચાર મહિનામાં કેવો વરસાદ થશે એના માટે માટીના કુલકા બનાવે અને એ કુલકા ઉપરથી નક્કી કરવામાં આવે છે. અને તમામ પછી વર્ષની અંદર કેટલી બાજરીનું નીલવાડું થશે કે રૂપિયો કેટલો થશે, રોકડ રકમ કેટલી મળશે એના ઉપરથી પણ અનુમાન મારે છે અને એ સકન જોઈ તમામ વર્ષ કેવો આવશે તે બધા. આ વખતે કેવું રહ્યું? આ વર્ષે સારો વરસાદ સારો છે અને રૂપિયો પણ આવ્યો છે એટલે રોકડ પણ રકમ સારું રહી.